સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન છે જેને મૃત્યુની સાથે મિત્રતા હોય તે ભલે સુખે સૂવે તે અંગે પરમ કુપોદેવે નાની ઉંમરે કાળ કોઈને નહીં મૂકે એ કાવ્યમાં કડીએ કડીએ નવ કાળ મૂકે કોઈને એમ લખી બોધ્યું કે ધનવાન બળવાન ભાગ્યશાળી કે ચક્રવર્તીને પણ માથે મરણ છે કોઈ તેનાથી છૂટી શકતું નથી જે જન્મ્યો તે મરવાનો નક્કી જ છે જે જાયું તે જાય પરમકુપોદેવે રત્નકરણ સવાકચારમાંથી અશરણ ભાવનાનું ગુજરાતી અનુવાદન કરેલ તેનું બ્રહ્મચર્યજીએ પદ્યમાં લખાણ કર્યું છે કે એવી કોઈ જગ્યા નથી કે એવો કોઈ સંસારી જીવ નથી જે મોત ન પહોંચી શકે સરસરિતા ગિરિની ગુફાજી જલધી કે પાતાળ સ્વર્ગ દુર્ગમ ગઢ નહીંજી જ્યાં ન પહોંચે કાળ ઔષધિ અમી સમી મળે જી ઇન્દ્રસમા સ્વામી હોય વજ્રસમા આયુધ છે જી મરે ઇન્દ્રાણી તોય જીવ જોને ક્ષણ ક્ષણ નર્ભવ અવસર જાય બોધે છે જેમ જંગલમાં સિંહના પંજામાંથી હરણને બચાવનાર કોઈ નથી તેમ આ જીવને મરણથી બચાવનાર કોઈ નથી મરવાનું તો નિશ્ચિત છે તો હવે બહુ પુણ્ય કેરા પુનથી મનુષ્યભાવ મેળવ્યો છે તેનો સદઉપયોગ કરી લેવા આ જ્ઞાનીનો બોધ છે પુષ્પમાળાના બોલમાં જણાવ્યું કે ભાવનિંદ્રા ટાળવાનો પ્રયત્ન કરો અત્યાર સુધીના પશુ પંખી ઝાડપાડના ભવ તો રાત્રિ જેવા હતા તે ભાવોમાં કરેલા કર્મો ક મને પણ ભોગવ્યા સિવાય બીજું શું કરી શકે બીજા ભાવો રાત્રિ જેવા હતા આ મનુષ્ય ભાવ તે સવાર જેવો છે અત્યારે કામ થાય તો થાય નહીં તો પાછા ચોરાસીના ચક્કરમાં એટલે પરમુખપાઉદેવે પુષ્પમાળાના પહેલાં બોલમાં બોધ્યું રાત્રિ વ્યતિક્રમી ગઈ પ્રભાત થયું નિંદ્રાથી મુક્ત થયા ભાવનિંદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો મનુષ્ય ભાવ તો પહેલાં પણ મળ્યા હતા પણ કંઈ કાર્યકારી ન નીવડ્યું આ ભવમાં પરમુખ બાઉદેવ જેવા માર્ગ બતાવનાર મળ્યા અને જો પુરુષાર્થ કરીએ તો અનાદિનું દેવું જાય તેમ છે પૂજ્ય અંબાલાલભાઈ લખે છે ભવ મંડપે કરી પ્રીત માયા સેજ સુંદર પાથરી ત્યાં નિત્ય સૂતો ગાઢ નિંદ્રા મોહની અતિ આચરી જાગ્રત કરી ગુરુ રાજચંદ્રએ બોધદાન કર્યું શરૂ સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું હવે બોધ તો મળ્યો જીવને જાગૃત થવાનું છે પરમ કપાળદેવ બોધે છે કે અનિયમિત અને અલ્પ આયુષ્યવાળા દેહે આત્માર્થનો લક્ષ્ય પ્રથમ કર્તવે છે સંસારને વિશે ઉદાસીન રહ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી વચનામુ છસો નેવ્યાશીમાં બોજ્યું આ જીવને દેહ સંબંધ હોઈને મૃત્યુ ન હોત તો આ સંસાર સિવાય બીજે તેની વૃત્તિ જોડાવાનો અભિપ્રાય થાત નહીં મુખ્ય કરીને મૃત્યુને ભયે પરમાથરૂપ બીજે કે વૃત્તિ પ્રેરી છે આ પણ કોઈક વિરલા જીવને પ્રેરિત થઈ છે ઘણા જીવોને તો બાહ્ય નિમિત્તથી ભય પરથી ક્ષણિક વૈરાગ પ્રાપ્ત થઈ વિશેષ થયા વિના નાશ પામે છે દુઃખ ગર્ભિત વૈરાગ્ય પરમાર્થે કાર્યકારી થતો નથી માત્ર કોઈ વિચારવાન અથવા સુલભ બોધી કે હળુકર્મી જીવને તે ભયથી અવિનાશી પ્રત્યે પ્રત્યવૃત્તિ જાય છે વચનામૂત એકસો પચાસમાં પુરુષાર્પરક બોધ આપે છે કે મોતનું ઔષધ હું આ તને આપું છું વાપરવામાં દોષ કરજે નહીં આ ભાવરોગના વૈદરાજ છે સડન પડન અને વિધ્વસન એ દેહનો સ્વભાવ છે વચનામો ત્રણસો સાડત્રીસમાં લખે છે કે આ દેહ પણ જ્યારે ત્યારે ત્યાગવાનો જ છે એ વાત સ્મરણમાં આવ્યા કરે છે અને સંસાર પ્રત્યે વૈરાગ્ય વિશેષ રહ્યા કરે છે અન્ય સ્થળે લખ્યું જે દેહ પૂર યુવાવસ્થામાં અને સંપૂર્ણ આરોગ્યતામાં દેખાતા છતાં ક્ષણ ભંગુર છે તે દેહમાં પ્રીતિ કરીને શું કરીએ પ્રભુસિંહજીને સુરત મુકામે પત્ર લખે છે વિચારવાનને દેહ છૂટવા સંબંધી વિષાદ ઘટે નહીં આત્મપરિણામનું વિભવપણું તે જ હાનિ અને તે જ મુખ્ય મરણ છે જ્ઞાનીનો બોધ છે કે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ ભાવમરણે હો રાચી રહો સંભાવ જાળવવા અને તે અંત સમય સુધી ટકાવી રાખવા વચનામુ સાતસો ઓગણસીમાં સુભાગબહેને લખે છે કે ત્રણેય કાળને વિશે દેહાદીથી પોતાનો કંઈ પણ સંબંધ નહોતો એવી અસંગ દશા ઉત્પન્ન કરી તે ભગવાનરૂપ સત્પુરુષોને નમસ્કાર છે સૌભાગભાઈના દેહ વિલય બાદ તેઓના પુત્ર પરના પત્ર વચનામુ સાતસો બ્યાસીમાં બોધે છે કે જીવ અને શરીર એક છે નહીં અને હતા નહીં એકમેક થાય એમ નથી જીવને દેહનો સંબંધ એ જ રીતે છે તેમ છતાં પણ અનાદિથી તે દેહને ત્યાગતા જીવ ખેત પેમ્યા કરે છે અને તેમાં દ્રઢ મોહથી એકપણાની પેઠે વર્તે છે જન્મ મરણ આદિ સંસારનું મુખ્ય બીજ એ જ છે જ્ઞાતિ ગોત્ર અને બંધુ આદિક એ સર્વનો અશાશ્વત અનિત્ય એવો આ વાસ છે અલ્પ આયુષ્ય કાળમાં પ્રમાત્ કર્તવ્ય નથી વળી આ કાળમાં સંગ્રહણ પણ નબળા છે અનાદિકાળનો આ જીવ વખતે વખતે ચૂકી કોઈને રંજન કરવામાં કોઈથી રંજન થવામાં જ કાળક્ષેપ કરતો આવ્યો છે કબીરા પગરા દૂર હૈ રહી રહીએ સાંજ ઝનજન કોઝાવતી વેશ્યા રહી ગઈ બાંધ એક ભવના થોડા સુખ માટે અનંત ભવનું આનંદ દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પુરુષો કરે છે તારે માથે કોપી રહ્યો કાળ ઊંઘતને કેમ આવે તારે માથે કોપી રહ્યો કાળ ભોજન તને સિદ્ધ ભાવે જ્ઞાની પ્રમાદમાં પડેલ જીવને ઠપકો આપે છે વચનામું ચોર્યાસીમાં છેલ્લા નવમો બોલમાં બોધ્યું કે છેવટનું સમય સમયે ચૂકીશ નહીં એ જ ભલામણ અને એ જ ધર્મ મોતીલાલ ભાવસરને નડિયાદ ક્ષેત્રે પરમ પરમકુમારદેવ કહે છે કે પ્રત્યક્ષ સત્પુરુષ મળ્યા છતાં હજુ પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો જે ઇન્દ્રભૂતિ ગૌતમ ભગવાન મહાવીરને શરણે આવ્યા બાદ બે ઘડીથી વધુ એકી સાથે ઊંઘ્યા જ નથી તેમને ભગવાન મહાવીર કહે છે એ ગૌતમ સમયમ ગોયમ માપમય અહીં પરમ ગણધર તુલ્ય કામ કરનાર પૂજ્ય અંબાલાલભાઈ કે જે પરમ પરમકુમારદેવના સંઘમાં આવ્યા બાદ પરિગ્રહ તદ્દન અલ્પ કરી દે છે બાર મહિનાનું કામ એક મહિનાનું કરી દે છે તેમને વચનામૂત એકસો નવ્વાણુંમાં ગોપાલદેવ બોધે છે કે જેટલો વખત આયુષ્યનો તેટલો જ વખત જે ઉપાધિનો રાખે તો મનુષ્યત્વનું સફળ થવું ક્યારે સંભવે હવે આપણે તો રાજ રાજ સમર્થું રાજ હૃદયમાં રાખીને માથા ઉપર મરણ ભમે છે કાળ રહ્યો છે તાકીને છ જીવ નિકાયમાં તીર્થંકરનો બોધ છે કે જેને મૃત્યુની સાથે મિત્રતા હોય અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય અથવા હું નહીં જ મરું એમ જેને નિશ્ચય હોય તે ભલે સુખે સુવે કશાય જીતે વિષય જીતે આશાતૃષ્ણાનો નાશ કરે પછી સુંદરદાસના સુરાતન અંગમાં બોધ્યું છે તે મુજબ વેરી સબ મારી કે નિચિંત હોય સૂતો હૈ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ